નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવટી હોવાનું પકડાયું. એમએસ યુનિવર્સિટીની 6 નકલી માર્કશીટ અને 1 ડિગ્રી સર્ટી મળતા વિઝા કન્સલ્ટન્ટ સામે ફરિયાદ. 1,00,000 મંદિર બનાવવાનું ધ્યેય સુરતમાંથી લાકડામાંથી બની રહી છે અયોધ્યાના રામ મંદિરને આબેહૂબ પ્રતિકૃતિ. બોર્ડની પરીક્ષા, ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી ઈ પ્રશ્ન બેંક જાહેર. આજે સૌથી લાંબી રાત્રિ અને દિવસ ટૂંકો. શનિવારથી રાત્રિ ક્રમશ ટૂંકી અને દિવસ લાંબો થતો જશે. ઠંડી વધતા સવારની શાળાઓનો સમય 1 કલાક મોડો કરવા માંગ. એનએસયુઆઈના આગેવાનોએ ડીઈઓને રજૂઆત કરી. સમાચારોની શરૂઆત કરીએ તો દેશભરમાં હાલ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે લોકોના ઘર સુધી રામ મંદિર પહોંચે એવા હેતુ સાથે સુરતનો એક યુવક લાકડામાંથી અયોધ્યા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી રહ્યો છે. હાલ રોજના 100 રામ મંદિરના ઓર્ડર મળી રહ્યા છે. યુવકનું 1,00,000 મંદિર બનાવવાનું ધ્યેય છે, જેને પહોંચી વળવા 30 જેટલી મહિલા મંદિર બનાવી રહી છે. સીઆઈડી ક્રાઇમે ગાંધીનગર સરઘાસનના કેપિટલ આઇકોન બિલ્ડિંગમાં એમ્પાયર ઓવરસીઝ સર્વિસીસ નામની વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાનમાં ત્યાંથી એક વ્યક્તિના નામની એમએસ યુનિવર્સિટીની બીસીએના 6ઠા સેમેસ્ટરની માર્કશીટ, 1 ડિગ્રી સર્ટિફિકેટની કલર ઝેરોક્સ મળી આવી હતી, જેની યુનિવર્સિટીમાં તપાસ કરાવતા તે નામના વ્યક્તિને આવી કોઈ માર્કશીટ કે ડિગ્રી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું. શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગુરુવારે 2024માં બોર્ડની પરીક્ષા આપનારા ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી ઈ પ્રશ્નપત્ર બુકનું અનાવરણ કરાયું હતું. શહેર ડીઓ રોહિત ચૌધરી સહિતના પદાધિકારીઓ અનાવરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. શહેરના અગ્રણી શિક્ષકો દ્વારા બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન બેંકની ઈ પુસ્તક તૈયાર કરાયા છે, તેમજ આ ઈ પ્રશ્ન બેંક વિનામૂલ્યે ડિજિટલ સ્વરૂપે તમામ વિદ્યાર્થીઓ મેળવી શકશે. માવઠાની શક્યતા વચ્ચે રાજકોટ શહેરમાં 2 દિવસથી ધ્રાબડિયું વાતાવરણ સર્જાયું છે. ગુરુવારે ન્યૂનતમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હજુ શુક્રવાર સુધી આવી જ સ્થિતિ રહેશે અને શનિવારથી આકાશ સ્વચ્છ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આકાશ સ્વચ્છ થયા બાદ શહેરમાં ન્યૂનતમ તાપમાનમાં નજીવો વધારો થશે, જ્યારે મહત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે તેવી શક્યતા છે. બીજી તરફ માવઠાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર ક્યાંય હજુ વરસાદ ન પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટમાં 2 દિવસ સુધી તડકો પડ્યો નથી અને હજુ શનિવાર સુધી આવી સ્થિતિ રહેવાની છે. આવું વાતાવરણ વાયરલ રોગચાળાને ભારે માફક આવતું હોય છે. આ જ કારણ શરદી ઉધરસના કેસમાં વધારો જોવા મળ્યો છે અને 1 સપ્તાહ સુધી તેની અસર રહેશે. તડકો પડવાનું શરૂ થાય એટલે તાપમાન ભલે ન ઊંચકાય, પરંતુ તડકાને કારણે વાયરલ રોગચાળાનો ફેલાવો અટકી જાય છે. પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધે એટલે વાયરસ અને બેક્ટેરિયાને ફેલાવવાની તક મળી જાય છે. આવું વાતાવરણ વાયરલ રોગચાળાને ભારે માફક આવતું હોય છે. આ જ કારણે શરદી ઉધરસના કેસમાં વધારો જોવા મળ્યો છે અને 1 સપ્તાહ સુધી તેની અસર રહેશે. તાપમાનનો પારો ઘગડતા લોકો ઠંડીમાં ઠૂઠવાયા છે, ત્યારે સૌથી વધુ ઠંડીની અસર વહેલી સવારે સ્કૂલે જતા ભૂલકાઓ અને મોટા વિદ્યાર્થીઓને થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી જિલ્લાની તમામ શાળા સંચાલકોને સ્કૂલોના સવારનો સમય 1 કલાક સુધી મોડો કરવા રજૂઆત કરી છે. તેમજ એનએસયુઆઈએ ડીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે દિવાળી વેકેશન ખુલ્યા બાદ તમામ શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. દિવાળી પછી શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ જતી હોય છે. શિયાળાના સમયમાં હંમેશા દિવસો ટૂંકા અને રાત્રિનો સમય લાંબો હોય છે. શિયાળાના સમયમાં
સૂર્યોદય મોડો થતો હોય છે. ઠંડીનો પારો પણ શિયાળામાં ઊંચો જોવા મળે છે. રાજકોટ સહિત ગુજરાતમાં હમણાં છેલ્લા દિવસોથી ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. સ્કૂલોનો સમય સવારનો 7 વાગ્યાનો હોવાથી બાળકોને ફરજિયાતપણે 5:30 થી 6 વચ્ચે તેમજ વાગ્યા વચ્ચે ઉઠાડવાની ફરજ પડે છે. આવી ઠંડીમાં નાના બાળકો માટે આ મુશ્કેલ છે. તેની રજૂઆત છે કે શિયાળાના સમયમાં સવારની તમામ શાળાઓનો સમય કલાક મોડો કરવામાં આવે અને આ બાબતનો પરિપત્ર તમામ સ્કૂલમાં મોકલવામાં આવે. ઘણી સ્કૂલો પરિપત્રનો ઉલાડિયો પણ કરે છે. એવી સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. શહેરમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનોના પગલે વાતાવરણ ઠંડુ ગાર બન્યું છે. ઠંડીનો પારો સતત 14 થી 15 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે, જ્યારે દિવસનું તાપમાન પણ 26 થી 28 ડિગ્રીની વચ્ચે રહ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ ઘગડે તેવી સંભાવના રહેલી છે, જ્યારે શુક્રવારના રોજ ઠંડીનો પારો 15 ડિગ્રી યથાવત રહે તેવી સંભાવનાઓ રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં ગુરુવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 28.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે ભેજનું પ્રમાણ સવારે 65% અને સાંજે 43% નોંધાયું હતું. જ્યારે ઉત્તર પૂર્વની દિશાથી 9 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં ગુરુવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 28.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે ભેજનું પ્રમાણ સવારે 65% અને સાંજે 43% નોંધાયું હતું. જ્યારે ઉત્તર પૂર્વની દિશાથી 9 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા. અરવલ્લીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું તો માવઠાની શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતા વધી છે. તો ઘઉં, દિવેલા, બટાકા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ. તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો માવઠાની શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતા વધી છે. તો જો માવઠું થાય તો ઘઉં, દિવેલા, બટાકા સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 30 ડિસેમ્બરે ફ્લાવર શો ખુલ્લો મૂકશે. ફ્લાવર શો 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે. ફ્લાવર શોમાં પહેલી વખત 6 મીટર ઊંચું સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. તો જોઈએ આ અહેવાલમાં. ફ્લાવર શોમાં આ વર્ષે પહેલી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું જ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્કલ્પચરલ બનાવાયું છે. 18 લાખના ખર્ચે 6.3 મીટર ઊંચાઈના આ સ્કલ્પચરમાં પગ અને હાથના પંજા તેમજ મોઢું ફાઇબરથી તૈયાર કરાયું છે. આ બનાવતા પહેલા આખો ઢાંચો લીલા કાપડથી સેવી દેવાયો હતો. ત્યારબાદ અન્ય તમામ ભાગમાં પહાડી પ્રદેશમાં થતી વનસ્પતિ મોસ મટીરિયલમાંથી સ્કલ્પચર તૈયાર કરાયું છે. 20 વ્યક્તિઓની ટીમે આ તૈયાર કર્યું છે. સરદાર પટેલની કોટી શાલલાલ મહેંદીથી તૈયાર થશે, જ્યારે અન્ય ભાગ લીલી મહેંદીથી તૈયાર કરાયો છે. સ્ટેચ્યુના નીચેના ભાગે સંપૂર્ણ ફ્લાવર બેડ તૈયાર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 30 ડિસેમ્બરે ફ્લાવર શો ખુલ્લો મૂકશે. ફ્લાવર શો 15 જાન્યુઆરી સુધી યોજાશે. ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી તમામ સિટી સિવિક સેન્ટર પરથી ટિકિટ મળશે, તેમજ ઓનલાઈન ટિકિટ પણ બુક કરાવી શકાશે. સોમથી શુક્રવાર સુધી ટિકિટનો દર ₹50 અને શનિ રવિના દિવસોમાં 75 ટિકિટ રાખવામાં આવી છે. આ વખતે ફ્લાવર શોમાં નવું સંસદ ભવન, વડનગર કીર્તિ તોરણ, ચંદ્રયાન 3, મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ કાર્ટૂન કેરેક્ટર વગેરે સ્કલ્પચર મુકાશે. આ સિવાય ફ્લાવર શોમાં પીટુનિયા, ડાયન્થસ, સેવંતી, વિમકા, ગજવેનિયા, એન્ટિરિનિયમ, એસ્ટર, ઇન્સ્પેશિયન, મેરીગોલ્ડ, કેલેન્ડ્યુલા, કોલિયસ, તોરણિયા, વર્બેના સહિતના જુદા જુદા ફૂલ છોડ હશે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. સમાચારોમાં બીજી તરફ વાત કરીએ તો દિવાળીના તહેવારો બાદ છેલ્લા થોડા દિવસથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવકમાં મોટો વધારો થયો છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કુલ 25,000 ભારી મરચાની આવક થઈ હતી. સૌરાષ્ટ્રભરના ખેડૂતો મોટી સંખ્યામાં મરચા વેચવા માટે આવ્યા હતા, જેમાં મરચાની હરાજીમાં ₹2,500 થી લઈને 3,300 સુધીનો ભાવ બોલાયો હતો. જો કે ગત વર્ષ કરતા ભાવ ઓછો હોવાને કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી આપવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર, દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો હવામાન વિભાગે વરસિયાળે વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે. દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર પંચાયતના સંકુલમાં 108ની કચેરી ખાતે ડ્રાઈવરોની ભરતી યોજાઈ હતી, જેમાં જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી 300થી વધુ ઉમેદવારો આવી પહોંચ્યા હતા. તમામનો લેખિત, મૌખિક, મોબાઈલ ઓપરેટિંગ તેમજ એલ અને એસ રૂટ પર ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાયો હતો. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.